नमस्कार विद्यार्थी मित्रों, श्री विमाना विद्या मंदिर चापड़ा ऑनलाइन एजुकेशन में हूं विजय सर तुम्हारो हार्दिक स्वागत करू छु। मित्रों, आज आपने आ वीडियोस के अंदर जे फंक्शन भणी गया छे अगाऊ एमाना जे बाकी ना जे छे ये आपने अभ्यास करवा जई रहे छे। आज आपने लैंग्वेज फंक्शंस के अंदर आपने ऑफरिंग सजेशन अथवा तो एडवाइस એટલે કે સજેશન એટલે સૂચન અને એડવાઇસ એટલે સલાહ। જે વાક્યની અંદર સૂચન અને સલાહનો ભાવ હોય એ વાક્યને આપણે લેટેસ્ટ ફંક્શનનું નામ આપીશું ઓફરિંગ સજેશન એટલે એડવાઇસ। ઓફર એટલે આપવું, તો કે સૂચન અને સલાહ જે વાક્ય હોય છે એ આ લેટેસ્ટ ફંક્શનમાં આવે છે ઓફરિંગ સજેશન અથવા તો એડવાઇસ। કીવર્ડ્સ कीवर्ड्स तो के सुन आउट टू अने हेड बेटर अत्रणी शब्दों के बने में कोई पण वाक्य होय छे ए ऑफरिंग सजेशन अथवा एडवाइस नामना लैंग्वेज फंक्शन्स नु आपणे कही शकाय। बराबर छे, ए तमारे ख्याल ध्यान राखो। हवे सुन क्यारे आपणे वापरीए करवा पड़े। बराबर से के एक बार परीक्षा में नापास थियो
कोचिंग क्लासेस रोहन छे ये बे वक्त परीक्षा में पास थियो तो ते कोचिंग क्लासेस में जोड़े तो વધુ સારું બરાબર છે તો સામાન્ય સલાહ સૂચન માટે શું પછી મૂળ ક્રિયાપદ આવે તો એના દ્વારા સામાન્ય સજેશન અને એડવાઇસ આપી શકાય ઓટુ દ્વારા તમે ઓટુ પછી મૂળ ક્રિયાપદ આવે અને હેડ પછી પણ મૂળ ક્રિયાપદ આવે તો ઓટુ પછી મૂળ ક્રિયાપદ કન્સેપ્ટ છે તો એ વધારે પડતી સલાહ સૂચન માટે અને હેડ બેટર છે એના પછી જે મૂળ ક્રિયાપદ આવે તો હેડ બેટર છે એ ખાસ ધ્યાન રાખવાનું तो मित्रों
જ્યારે ગુડ રાત્રિ વાક્યની અંદર આવે તો ગુડ રાત્રિ પછી ગુડ રાત્રિ પછી મૂળ ક્રિયાપદ આવે અને પછી ધેન આવે અને મૂળ ક્રિયાપદ આવે બરાબર બધાય વાક્યમાં ગુડ રાત્રિ લગ્ન અહીંયા વોક વર્ક આ ગુડ રાત્રિ વોક બરાબર છે તો એ રીતે આ ગુડ રાત્રિથી બનેલું કોઈ પણ વાક્ય હોય છે એ એક્સપ્રેસિવ ચોઈસ વર્ડ હોય છે અને આપણે ત્રીજું વાક્ય લઈએ Kruna will read
आइदर ऑफ अबू आइदर ऑफ देव पूर्णांक छे ने ए बड़ी पुस्तको छे घना बड़ा पुस्तको एमाने एक पुस्तक छे एमा ये वाच छे पूर्णांक बी बी आइदर ऑफ देव आपने बुक काटी ना छे तो आइदर पूर्णांक बी बी आइदर ऑफ देव आइदर ऑफ देव पूर्णांक छे तो मुझे कॉलेज में आता हूँ कॉलेज के भूत
બીજો વાક્ય વ્યક્તિની વધતી જે તેનો ઉપયોગ પ્રક્રિયા હોય તે સામાન્ય પણ આપણે આ ફંક્શનનો ઉપયોગ કરી શકીએ જેમ કે સ્વામી વિવેકાનંદ યુઝ્ડ ટુ રીડ મેની બુક્સ સ્વામી વિવેકાનંદ ઘણા પુસ્તકો વાંચતા સ્વામી વિવેકાનંદ ખબર છે મિત્રો તમને બધાને કે એ પુસ્તકો ખૂબ વાંચતા બરાબર છે અને એને બધું પણ યાદ રહી જાય તો અહીંયા સ્વામી વિવેકાનંદ છે એ ઘણા પુસ્તકો વાંચતા તો ભૂતકાળની વાત છે એ ઘણા પુસ્તકો વાંચતા અને ત્રીજું વાક્ય છે આપણે જોઈએ તો તપન યુઝ્ડ ટુ રીડ ન્યૂઝપેપર તપન યુઝ ટુ રીડ ન્યૂઝપેપર ઇન રિસેસ ટાઈમ રિસેસ ટાઈમ તપન રિસેસના સમયમાં વર્તમાન પત્ર એટલે કે છાપો ન્યૂઝપેપર વાંચતો તો આ તપનની એ રોજિંદી ક્રિયા હોય રિસેસ પડે ત્યારે છાપું વાંચવા જાય લાઇબ્રેરી તો તપન રિસેસના સમયમાં વર્તમાન પત્ર એટલે કે છાપો ન્યૂઝપેપર વાંચતો તો મિત્રો યુઝ ટુ પછી મૂળ ક્રિયા પદ આવે અહીં વિઝિટ છે અહીંયા રીડ છે અહીંયા પણ રીડ છે તો યુઝ ટુ પછી મૂળ રૂપ આવે ક્રિયા પદ તો એ આ લિંગ્વિસ્ટિક ફંક્શન બતાવે છે યુઝર એક્શન ઇન ધ પાસ્ટ અથવા તો ડિસ્ટન્સ પાસ્ટ આ બે નામ તમે આ ત્રણેય વાક્યોને આપી શકો આના સિવાય પણ તમે બીજા વાક્યો ઘરે બેસીને બનાવી શકો તો યુઝ ટુ પ્લસ મૂળ ક્રિયા પદ તો એ બધા વાક્યો ક્યાં ફંક્શન ના બને તો કે એક્સપ્રેસિંગ યુઝર એક્શન ઇન ધ પાસ્ટ અથવા તો ડિસ્ટન્સ પાસ્ટ બરાબર છે અને વિધ્યુ ટુ ફોર વિધ્યુ ટુ અને ફોર
એના પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે આઈએનજી વાળું રૂપ ધ્યાન રાખો સો દે અને નિયમ બોલન દે પછી વાક્ય ને કરતા હોય છે એનું સર્વનામ આવે પછી કેમ જોડાય પછી ઇન ઓર્ડર ટુ અને ટુ ઇન ઓર્ડર ટુ અને ટુ એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો પેલું વાક્ય તો કે હું પૈસા કમાવાના હેતુએ સખત મહેનત કરું છું તો આઈ વર્ક હાર્ડ સો ધેટ આઈ કેન અર્ન મની અર્ન મની સો ધેટ પછી સર્વનામ કેમ આ ભૂતકાળ વર્તમાન પૂર આવી ગયું વર્તમાન કાળમાં ક્રિયા પદ તો કે હું સખત મહેનત કરું છું એ એટલે કે હું પૈસા કમાઈ શકું છું હવે અહીં શું છે કે જે તમે ઈ ઓર્ડર ધેટ પણ વાપરી શકો છો ઈ ઓર્ડર ધેટ આ બંને તમે એકબીજાની જગ્યાએ અહીંયા ઉપયોગ કરી શકો છો શું છે Yeah.